વાબીમાં બિઝનેસ આઈડિયા દ્વારા વેપાર ઉદ્યોગમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે યોજવામાં આવેલ કોમ્પિટિશનમાં શાળા કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓમાં રહેલ બિઝનેસ આઈડિયાનો ઉદ્યોગમાં મદદ મળી રહે અને સમાજ તથા દેશને કંઈક નવું આપી પ્રગતિના પંથે લઈ જઈ શકાય તે માટે વાપીમાં બિઝનેસ આઈડિયા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળા કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ બિઝનેસ માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। નમસ્કાર, હું પાર્થિવ મહેતા, મેન્ટર સ્ટાર્ટઅપ વાપી, અને મારી સાથે કૃષિત શાહ, એ છે ફાઉન્ડર સ્ટાર્ટઅપ વાપી। ખાસ કરીને સ્ટાર્ટઅપ વાપી એ શું છે અને આજનો અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ કયા બેસ પર રાખવામાં આવેલો છે? આજનો આ જે કાર્યક્રમ છે એ સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીએ સ્ટાર્ટઅપ સ્ટાર કરીને એક કોમ્પિટિશન કરી હતી લાસ્ટ યર, જેની અંદર આખા સમગ્ર વલસાડ જિલ્લાના બધા અલગ અલગ સ્કૂલના બાળકો, કોલેજના બાળકો, વિદ્યાર્થીઓને અમે આગળ ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો વચ્ચે અમે એ લોકોના જે પણ આઈડિયાઝ હોય એને બિઝનેસ સુધી કન્વર્ટ કરી શકે એની એક કોમ્પિટિશન રાખી હતી, અને જેમાંથી 3 વિનર્સને 1-1 લાખ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું અને એ સ્પર્ધા ખૂબ જ સક્સેસ રહી અને લોક માંગણી અને દરેક સ્કૂલ કોલેજીસમાંથી લોકોની ખૂબ જ ઈચ્છા હતી કે તમે જલ્દીને જલ્દી આની સેકન્ડ સિઝન લાવો। તો આ વખતે આજે આપણે આ સેકન્ડ સિઝનનું ઇનોગ્રેશન કરી રહ્યા છીએ, આજે એનો લોન્ચ ડે છે। જે બિઝનેસ આઈડિયા હતા એ બિઝનેસ આઈડિયા કયા હતા અને ક્યાંથી કઈ રીતે એનું સિલેક્શન કરવામાં આવ્યું? જે 3 વિનર્સ હતા એ 3-3 વિનર્સ આજે આપણી વચ્ચે જ છે અને એ લોકોના બિઝનેસ આઈડિયાઝ ખૂબ જ સુંદર હતા, જેના લીધે આપણે જે જજીસ પેનલ રાખી હતી એની અંદર આઈઆઈટીસથી માંડીને અને સેલિબ્રિટી સ્ટાર્ટઅપ્સ અને જેને પોતાના સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સ છે એને અમે જ્યુરી પેનલમાં રાખ્યા હતા અને એ લોકો એમાંથી 3 જે 250 મેગા ફાઇનલિસ્ટ એમાંથી જે મેગા ફાઇનલ હતી 10માંથી 3 જણને એ લોકોએ વિજેતા જાહેર કર્યા હતા અને એ લોકોના ખૂબ જ સુંદર 3-3ના સ્ટાર્ટઅપ આઈડિયાઝ હતા અને એ 3-3ને પછી અમે લોકોએ હેન્ડ હોલ્ડિંગ કરીને આગળ એ લોકોને અમે ઇન્ક્યુબેશન પ્રોગ્રામ કર્યો અને ટ્રેનિંગ આપી અને ઓલમોસ્ટ 6 મહિના સુધી અમારી સાથે રહ્યા અને અલગ અલગ કાર્યક્રમોમાં એ લોકો જોયા, સમજ્યા અને એ લોકોના જે ખાસ તો ટ્રેનિંગ પ્રોગ્રામ હતી એનાથી એ લોકોને ખૂબ જ લાભ થયો છે। આપણે ઇન્ક્યુબેશન જે કરીએ છીએ તો ખાસ કે એનો જે ફાયદો થવાનો છે સ્ટુડન્ટ થવાનો છે કે પછી એ ઇન્ડસ્ટ્રીઝ કોઈ એ આઈડિયા થ્રુ નવી પ્રોડક્ટ બનાવીને એને હાયર કરશે? તમારું શું નામ છે અને ક્યાં રહો છો? મારું નામ સાનિયા વાહિદ મેમન છે અને મારું નામ નાદિયા વાહિદ મેમન છે, અમે લોકો વલસાડથી જ બિલોંગ કરતા છે। ખાસ કરીને તમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો તમે જે બિઝનેસ આઈડિયા, એ તમારો કયો એવો બિઝનેસ આઈડિયા હતો અને કઈ રીતે એની પાછળ મહેનત કરીને અને આજે અહીંયા તમે પહોંચ્યા છો? એકચ્યુઅલી અમારો બિઝનેસ આઈડિયા હતો ઓટોમોબાઈલ્સની જે પણ એસેસરીઝને બધું છે તેને અમે લોકો ઓનલાઈન માધ્યમ પર કેવી રીતના વેચે તેના ઉપર હતું, કેમ કે અમારા ડેડીનો બિઝનેસ છે ન્યૂ રાજારેની ઓટો, બટ મારા ડેડી એક લેવલ તગીને જ છે, બટ અમે લોકો એને વધારવા માટે ઓનલાઈન ફોર્મ પર અમારા બિઝનેસ લાવવાના હતા, લાવીએ છીએ। તો એમાં અમે લોકો જે 2 વ્હીલ્સને 4 વ્હીલ્સની એસેસરીઝ છે, પછી રાઇડર્સ માટે અલગ સ્લોટ છે તે અમે લાવી રહ્યા છીએ, થોડા સમયમાં અમારું એપ પણ લોન્ચ થશે અને અમે લોકો એના માટે છે ને ગયા વર્ષથી મહેનત કરતા છે। ગયા વર્ષે જ્યારે અમે એક પાર્ટિસિપન્ટના તરીકે અમે એક આ કમ્યુનિટી સાથે જોડાયા હતા, પછી અમે લોકો છે ને ઘણી બધી વસ્તુ શીખી, પોતાની જાતને અમે ડેવલપ કર્યું, લીડરશીપ, મેનેજમેન્ટ, કેમ કે ઘણીવાર પ્રેઝન્ટેશન બનાવવાની હોય, કેમ કે અમને સ્ટડીઝ સાથે બધું મેનેજ કરવાનું હતું એટલે ઘણીવાર પ્રેશરાઇઝ હતું, બટ તેને પણ અમારા મેન્ટર્સ અમને સિમ્પ્લિફાય તરીકે કેવી રીતના અમે કરીએ તેના માટે અમને ગાઈડ કરતા હતા, પછી અમારા પેરેન્ટ્સ જે છે તમને ફૂલ સપોર્ટ કરતા હતા કે એવું કરો અમે લોકો એના માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું, જે રીતના અમે લોકો જે કુરિયર્સ કંપની સાથે વાત કરવાની તેના માટે અમે વાત કરવા જતા હતા, એના કરતાં પહેલાં અમે કેમ કે આ વસ્તુ કોઈ દિવસ કરી ન હતી, એક્સપિરિયન્સ નહોતો, એના માટે અમે લોકોએ છે ને અમારા ડેડીના જે ડીલર્સ છે તેમના સાથે વાત કરીને અમે લોકોએ ઘણું બધું કોપઅપ ને બધું કર્યું હતું। ખાસ કરીને તમે સ્ટુડન્ટ છો, ક્યાં અભ્યાસ કરો છો, કેટલામાં અભ્યાસ કરો છો? હમણાં હું એકચ્યુઅલી જ્યારે 12th હતી વલ્લભ આશ્રમ સ્કૂલમાં ત્યારે હું આમાં પાર્ટ હતી અને મારી સિસ્ટર 11th હતી, હવે અમે લોકો મેં FY BCOMમાં છું, SNH કોલેજથી ભણતી છું અને આ 12th મારી સિસ્ટર જે છે તે હમણાં 12th કોમર્સમાં છે।
સ્ટાર્ટઅપ સ્ટાર જે છે એના તરફથી તમને જે રીતે યોગદાન મળી રહ્યું છે એ કઈ રીતનું મળી રહ્યું છે, એનાથી જે સ્કિલ ડેવલપમેન્ટ છે એમાં કેવો બેનિફિટ થાય છે? સ્કિલ ડેવલપમેન્ટ ડેફિનેટલી થાય છે, કેમ કે જ્યારે અમે તે ટાઈમ જે અમારો ફર્સ્ટ ઇનિશિયલ હતો ત્યારે અમને, હવે આજે મેં કેમેરાના સામે બોલી શકું તે બી આઈ થિંક એના લીધે જ છે, કેમ કે કેમેરાના સામે બોલવાનું બધાથી નહીં થાય, તેના લીધે અમે લોકો કેમેરા શાય અમે બિલકુલ નહીં મળે, સ્ટેજ ફિયર નહીં મળે, અમે લોકો કોન્ફિડન્ટલી કોઈના સાથે બી વાત કરી શકતા છીએ. બધું સ્ટાર્ટઅપ આપીને લીધે જ થયું છે, કેમ કે અમે લોકો ઇનિશિયલી ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઓનલાઈનના લીધે અમે લોકો મિટિંગ્સને બધું કરતા હતા, તેના લીધે અમારું સ્ટેજ ફિયર બિલકુલ નહીં મળે. તમને જે આઈડિયા આવ્યો બિઝનેસ આઈડિયા, એ આઈડિયા કેવી રીતે આવ્યો અને આવનારા? નમસ્કાર, હું કૃષિત શાહ, સ્ટાર્ટઅપ વાવી ફાઉન્ડર. સો ઇન્ક્યુબેશન આપણા રિજન માટે એક નવો કોન્સેપ્ટ છે. આ વિનર્સ જે હતા એ લોકોને પ્રાઇઝ મની આપીને છૂટા કરવા કરતાં વી થોટ કે આ પ્રાઇઝ મનીને એ લોકો પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માટે કેવી રીતે યુટિલાઇઝ કરી શકે એના માટેનો આ ઇન્ક્યુબેશન પ્રોસેસ હતો, જેમાં 3-4 મહિના એ લોકોને અમે અલગ અલગ સ્પીકર્સ, ટ્રેનર્સ, બિઝનેસ કન્સલ્ટન્ટ સાથે મળાવ્યા, એ લોકોના બિઝનેસ આઈડિયા અને બિઝનેસનો પ્લાન બનાવડાવ્યો અને આગળ જતાં ફ્યુચરમાં જ્યારે એમને આની ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે, ત્યારે એ આને બિઝનેસમાં કન્વર્ટ કરી શકે એવું એક માર્ગદર્શન અને વિઝન આપ્યું. સો આ ઇન્ક્યુબેશન પ્રોગ્રામનો એ લોકોને આજે નહીં તો ફ્યુચરમાં ખૂબ જ મોટો લાભ થશે. આજે જે આયોજન કરવામાં આવેલું છે તો આવનારા ફ્યુચરને ધ્યાનમાં રાખીને કઈ રીતનું કરવામાં આવ્યું? સો આ સીઝન 2 સીઝન 1 કરતાં મોટી હશે. સીઝન 2માં અમે દમણ અને સેલવાસની સ્કૂલ્સને પણ ઇન્વાઇટ કરી છે. સો વી આર સ્પ્રેડિંગ અવર વિંગ્સ. કોમ્પિટિશન મોટું થઈ રહ્યું છે અને અમારું વિઝન છે કે આગળ જતાં અમે આ કોમ્પિટિશન ઇન્ટરસિટી પણ લઈ જઈએ. આઈડિયા તમને ક્યાંથી આવ્યો અને કેટલા મેમ્બર્સ આપણે આ ગ્રુપમાં છે? સો અમારી એક ઓર્ગેનાઇઝિંગ ટીમ છે 10 જણની અને કોવિડના ટાઈમ પર જ્યારે એક્ટિવિટીઝને ઇવેન્ટ્સ ઓછા હતા ત્યારે અમને એક બ્રેઇન સ્ટોર્મિંગની આઈડિયા આવી કે આપણે કંઈક સ્ટુડન્ટ્સ માટે કરવું જોઈએ. કમ્યુનિટી 5 વર્ષથી છે સ્ટાર્ટઅપ્સ અને એન્ટરપ્રિનર્સ માટે ઇવેન્ટ કરતી હતી એ લોકોના લાભ માટે, પણ સ્ટુડન્ટ્સને અમે ટચ નહીં કરી શક્યા, તો કોવિડે અમને એ તક આપી અને અમે એક આવા મોટા અને મેગા કોમ્પિટિશનનું આયોજન કર્યું.